नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो MWP एज्युकेशन में। अँ आप जोई रहा है धोरण नंबर 8 मे सामयिक मूल्यांकन कसोटी पेपर सोल्यूशन जो है। आज विषय आप गणित है जो एकदम सप्टेम्बर मसनी 2021 में जो सामयिक मूल्यांकन कसोटी 25 मार्क्स ने आवाने से आप पेपर सोल्यूशन जोई रहा है। तो दरेक विद्यार्थी अगत्यना आ पेपर सोल्यूशन में ध्यान आपे। तो प्रश्न नंबर 1 बात करिए, खाली जगह है 0.9 × 0, तो जवाब पहला में शू आवशे 0। पची बीजू 5/8 × खाली जगह बराबर 1, तो यह व्यस्त से 8/5, बीजा में जवाब थे। तीजू 2+ खाली जगह बराबर 0, तो 2 + -2 करो एट जवाब केव 0। चौथे नंबर में कि 3 व्यस्त के थाय, तो 1/3 थाय। पी आप 5મામાં કોઈ સંખ્યા અને તેના વ્યસ્ત હંમેશા સમાન હોય તો એવી કઈ સંખ્યા છે 1, એટલે આ થઈ આપણી ખાલી જગ્યા 5 માર્ક્સની। હવે પ્રશ્ન 2 જોઈએ, સમીકરણ ઉકેલવાના છે, એમાં પહેલાનો જવાબ અહીં આપેલો છે 2x - 3 = 5, તો 3 પહેલા આ બાજુ જશે એટલે માઇનસ છે તો પ્લસ, એટલે 5 ને 3 કેટલા થાય 8, એક્સને કરતાં બનાવવા એટલે 8/2, એટલે 2 × 8, એટલે એક્સ બરાબર કેટલા આવે 4। એના પછી બીજો દાખલો 1 − 8x = −15/2, તો સૌ પ્રથમ આપણે શું કરશું, આ −15/2 ને આ બાજુ લેશું એટલે પ્લસ થાય, −8x ને આ બાજુ લઈએ એટલે પ્લસ થશે, બંનેમાં છેદ સમાન છે એટલે છેદમાં આવશે 2, ઉપર સરવાળો થશે એટલે 16/2 = 8x, 8 આ બાજુ જશે એટલે ડિવાઈડ 8, એટલે જવાબ આવે x = 1। ચલો આગળ વધીએ। હવે પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર આપવાના છે, એમાં પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણના 1 ખૂણાનું માપ 70° છે, તો તેની બાજુનું ખૂણાનું માપ કેટલું હોય? તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુના પાસપાસેના ખૂણા કેવો હોય છે, પૂરક હોય, એટલે 2 પૂરકનો સરવાળો કેટલો થાય 180, એટલે બીજા ખૂણાનું માપ વત્તા 70 = 180, 70ને આપણે આ બાજુ લઈએ તો માઇનસ થશે એટલે જવાબ કેટલો આવે 110। એના પછી લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય, તો જવાબ શું આવશે 90° કેટલું હોય છે, 90° તમારો જવાબ થશે। ત્રીજો એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ 20° સેલ્સિયસ થાય। તો બાજુઓની સંખ્યા સૂત્ર છે 360/360·20, 0 કેન્સલ, અહીંયા આવશે 18 × 36, એટલે તમારો જવાબ આવશે 18 બાજુઓ। ચલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4માં સમીકરણ ઉકેલવાનું છે, એમાં પહેલું સમીકરણ આવું તમને આપ્યું છે 2x - 5 = 5 − 3x, તો પહેલાં 5ને આ બાજુ જશે એટલે પ્લસ થશે, 3x આ બાજુ જાય તો પ્લસ થાય, એટલે 3 ને 2 = 5x = 10, એક્સને કરતાં બનાવો 10/5 એટલે x = 2। હવે બીજો તમને આપેલો છે અહીંયા, એની રકમ પણ અહીં લખેલું છે 8x + 4 = 3 × 2x - 5 + 7, 3નો અંદર ગુણાકાર કરીએ તો 6x − 3 = 15 + 7, 15માંથી 7 જશે એટલે 8 વધે −4 આ બાજુ જાય તો માઇનસ થશે, −6x આવશે એટલે 2x = −12, એટલે x = −6। ચલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ, જેમાં તમારે ચતુષ્કોણની રચના કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં માત્ર આકૃતિ ડ્રો કરેલી છે, તમારે એના મુદ્દા જાતે લખવાના છે। ચતુષ્કોણ PQRS આપણે એવો રચવાનો, જેમાં PQ આપણને 4.5 આપે, QR 5.5 આપે, RS 4 આપે, SQ 6 આપે અને PR આપણને 7, આ એક વિકર્ણ આપેલો છે। તો અહીં આપણે મેં તમને કીધું એમ, આપણે પહેલાં PQRS, એમાં PQ આપણે પહેલાં 4.5ની એક રેખા દોરીએ, પછી બીજી Q બિંદુમાંથી આપણે એક ચાપ દોરીએ, કેટલામાં આપણી 5.5ની, P બિંદુમાંથી 7 સેમી ચાપ દોરો, આ બિંદુ જે મળે છે તે આપણે બંને છોડી દઈએ એટલે RQ અને PQ થઈ ગયા। તે ઉપરાંત હવે R બિંદુમાંથી 4 સેમીની ચાપ દોરવાની, P બિંદુમાંથી 6 સેમીની ચાપ દોરો, અને અહીં જે બિંદુ મળે તે કયું મળે, S બિંદુ મળે, PS અને SR આપણે છોડી દઈએ, એટલે આ રીતે આપણો ચતુષ્કોણ બનશે। હવે એના પછીનો બીજો ચતુષ્કોણમાં તમને શું કીધું છે, ચતુષ્કોણ રચવાનો KIT, જેમાં KI નું માપ આપેલું છે, IT નું માપ આપેલું છે, ખૂણો K આપ્યો છે, ખૂણો I આપ્યો છે, ખૂણો T આપેલો છે। તો આ રીતે કાચી આકૃતિ આપણે બનાવીએ તો આ પ્રમાણેની આકૃતિ તમારે છે KITE, આ K 60 છે, આ 105 છે, આ 6 સેમી દોરવાનું છે, આ 4.5, તો સૌ પ્રથમ પહેલાં આપણે 6 સેમીનો KI દોરી દઈએ,
पछी एमांथी 60 माप में आपणे बिंदु लईए तेनुं नाम ए लोकोए शुं आपेलुं छे ई बिंदु तेवी रीते 105 खूणो छे त्यांथी पछी बीजो 105 खूणो तो आ रीते आपणने चतुष्कोण मळे छे। तो विद्यार्थी मित्रों आ हतुं धोरण नंबर 8 ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। જો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં। તેમાં જ આવા બીજા જ તમારા ધોરણ 8, 6, 7 દરેકના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। થેન્ક યુ।